नमस्कार विद्यार्थी मित्रों, चैप्टर नंबर 15 अन्न स्रोतों में सुधारणा, लेक्चर नंबर 5। मित्रों अगाउ आपणे पाकनी जात में सुधारणा अने एमां तो खास करीने संकरण करी अने जे नवी जात बनावामां आवे छे ना सुधारणा कई कई बाबतो माटे लावी पड़े छे वगैरेनो अभ्यास कर्यो छे। हवे आगळ आपणे जो अन्ननुं उत्पादन वधारवुं होय एक अगत्यनो बीजा नंबरनो मुद्दो छे पाक उत्पादन प्रबंधन। प्रबंधन एटले व्यवस्थापन, प्रबंधननो मतलब थशे व्यवस्थापन। तो आजे आपणे टॉपिक जोई रह्या छे, पहेलो टॉपिक हतो पाकनी जातमां सुधारणा करवी अने बीजा नंबर छे पाक उत्पादन व्यवस्थापन। मानो के आपणे पाकनी जात सुधारी दीधी, मतलब एवुं बियारण लाव्या जेमां आपणे जोईए एवा मोटा भागना गुणधर्मो छे જે આપણે જોયા હતા, રોગો પ્રત્યે પ્રતિચાર, વધુ ઉત્પાદન વગેરે 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 ગુણધર્મો બિયારણની અંદર છે, બીજની અંદર છે। અને એવું જ બીજ તમે વાપરો છો ખેતી કરવા માટે તો જરૂરી નથી કે તમે સારું બીજ વાવ્યું એટલે તમને સારું ઉત્પાદન મળી જ ગયું, એની વ્યવસ્થાપન પણ કરવું જરૂરી છે। વ્યવસ્થાપનમાં કેટલાક મુદ્દા આવશે, જેમ કે પહેલા નંબરમાં તો એને જે જરૂર હોય એવી પોષક તત્વોની, વનસ્પતિને અમુક જેમ આપણે ખોરાક ખાઈએ છીએ વનસ્પતિને પણ અમુક ચોક્કસ પોષક તત્વોની જરૂર હોય છે, પોષક તત્વો પૂર્ણ કરવા ખેડૂતો ખાતર નાખે છે, સિંચાઈ કરે છે, બરાબર। તો ખાતર, સિંચાઈ આ બધું વ્યવસ્થાપન છે, જ્યારે જરૂર હોય ત્યારે યોગ્ય એ વસ્તુ એને આપવી, તો આ જે વ્યવસ્થાપન છે। હવે એ વ્યવસ્થાપનમાં જોઈએ તો માનો કે અમુક ખેડૂત રૂપિયાવાળા હોય, જેમની પાસે ધન હોય, અમુક ખેડૂત રૂપિયા વગરના હોય, જેમની પાસે ફક્ત જમીન હોય પરંતુ એમાં ખાતર, સિંચાઈ કરવા માટે પૈસા ના હોય, તો આ બે વિશે વિચારીએ તો જેની પાસે ધન હશે એ સારા ખાતરો, પાણી જરૂર પડે આવી જશે અને એ રીતે પોતાનો પાક ઉગાડી દેશે। જ્યારે જેમની જોડે પૈસા નહીં હોય એમને ખાતર નાખવાનું થતું નથી, કારણ કે એમની પાસે પૈસા જ નથી તો ખાતર ક્યાંથી લાવશે। તો ટૂંકમાં આપણા જે ભારત દેશ છે એ ખેતી પ્રધાન છે, જાણીએ છીએ આપણે, તો ભારત પણ એવો એક ખેતી પ્રધાન દેશ છે બીજા અન્ય દેશોની જેમ, જેની અંદર નાના ખેતરોથી લઈ અને મોટા ખેતરો, નાનો ખેડૂત હશે તો એના ખેતરો નાના નાના હશે, મોટો ખેડૂત હશે તો એના બહુ મોટા ખેતરો હશે, આ રીતની ખેતી ભારતમાં થાય છે। તો એક તો ખેડૂતો પાસે જમીનની સરખામણી પણ કેવી છે, ઓછી વધારે, બીજું ધન, કોઈની પાસે વધુ રૂપિયા છે કોઈની પાસે ઓછા રૂપિયા છે, બીજા નંબરમાં આવે તકનીકી, યોગ્ય પદ્ધતિ, કોઈ સારું નોલેજ ધરાવે છે ખેતી અંગે, જેને પૂરતો ખ્યાલ આવે છે કે હવે મારે આને પાણી પૂરું પાડવું પડે, સિંચાઈ કરવી પડશે ખેતરમાં। અને અમુક ખેડૂત એવા પણ હોય જેને પૂરતું નોલેજ ન હોય અને યોગ્ય સમય સિંચાઈ ન પણ કરે, તો આમાં પણ ઓછું વધારે છે તકનીકીમાં પણ, બરાબર। તો આ ઓછું વધારે છે એના કારણે જે ઉત્પાદન કરવાની જે પ્રણાલી છે એ ત્રણ સ્તરોમાં વહેંચાયેલી છે। એ ત્રણ સ્તરોની વાત કરું હું તો એક નંબરમાં છે રોકાણ વગર ઉત્પાદન। કેટલીક ખેતી એવી થાય છે જેમાં કોઈ જ રોકાણ નહીં, ફક્ત બીજ લઈ અને જમીનમાં વાવી દેવાનું અને પાકું ગયે એટલે એને કાપી અને લઈ લેવાનું, નહીં સિંચાઈ, સિંચાઈ તમને એવું લાગે કે સિંચાઈ વગર તો કઈ રીતે ઉગતો હશે, તો એ ફક્ત ચોમાસાના વરસાદ ઉપર ડિપેન્ડેબલ હોય આ ખેડૂતો, બરાબર છે। બીજા નંબરમાં એવું છે ઓછું રોકાણ, ઓછું રોકાણ ઉત્પાદન, જેમાં ખૂબ જ ઓછું રોકાણ કરવામાં આવી અને ઉત્પાદન લેવામાં આવે। ત્રીજા નંબરમાં વાત કરીએ તો વધુ રોકાણ, ઉત્પાદન। તો ભારતમાં જે ઉત્પાદનની પ્રણાલી છે, પદ્ધતિઓ છે, એ ત્રણ સ્તરોમાં વહેંચાયેલી છે, રોકાણ વગર ઉત્પાદન, ઓછું રોકાણ ઉત્પાદન અને વધુ રોકાણ ધરાવતું ઉત્પાદન, બરાબર છે। આને આધારે ખેતી થાય છે, પાક ઉત્પાદનની વ્યવસ્થાપન આ રીતનું ભારતમાં જોવા મળે છે। હવે એમાં નંબર વન વ્યવસ્થાપન કરવામાં સૌથી પહેલું જોવું પડે પોષક તત્વો,
વનસ્પતિમાં પોષક તત્વો એની માહિતી આ ફક્ત પ્રસ્તાવના છે, એમાં ખાસ આપણે યાદ રાખવાનું હોતું નથી, અહીંથી આપણે ટૂંકનો યાદ રાખવાની છે. વનસ્પતિમાં પોષક તત્વો, વનસ્પતિમાં પોષક તત્વો, પોષક તત્વો એટલે એનો ખોરાક જેની એની જરૂર છે. વનસ્પતિઓને પણ એને વૃદ્ધિ થાય, વિકાસ થાય, જેમ આપણે વૃદ્ધિ વિકાસ તંદુરસ્તી માટે આપણે ખોરાક ખાઈએ છીએ, એમ વનસ્પતિ પણ એની વૃદ્ધિ વિકાસ અને તંદુરસ્ત રહેવા માટે પોષક તત્વોની જરૂરિયાત છે. તો પહેલો મુદ્દો, વનસ્પતિઓને વૃદ્ધિ વિકાસ અને તંદુરસ્ત રહેવા માટે પોષક તત્વોની જરૂર છે અથવા તો આવશ્યકતા છે. હવે આ પોષક તત્વો એ વનસ્પતિને ક્યાંથી મળે છે? તો વનસ્પતિઓને ત્રણ સ્ત્રોતો છે, હવા, પાણી અને ભૂમિ. હવામાંથી પણ મેળવે છે, પાણી જ્યારે સિંચાઈ ચાલુ હોય ત્યારે પાણીમાંથી પણ મળે છે, અને ભૂમિમાંથી એટલે જમીનમાંથી પણ પોષક તત્વોની પ્રાપ્તિ થાય છે. વનસ્પતિઓને પોષક તત્વોની પ્રાપ્તિ ક્યાં ક્યાંથી થાય? તો વનસ્પતિઓને પોષક તત્વોની પ્રાપ્તિ હવા, પાણી અને ભૂમિ દ્વારા થાય છે. તો હવામાંથી કયા, હવે આપણે યાદ રાખવાનું છે કે હવામાંથી એને કયા કયા પોષક તત્વો મળે છે, પાણીમાંથી કયા મળે છે અને જમીનમાંથી કયા મળે છે. તો હવામાંથી, હવામાં તમે જાણો છો શું હોય? વાયુઓ. તો વાયુઓમાં પણ એવા કેટલાક ઘટકો છે જે વનસ્પતિને જરૂરિયાત છે, જેમ કે આપણે જાણીએ છીએ પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ અને શ્વસન માટે ઓક્સિજન. તો બે ઘટકો છે, કાર્બન અને ઓક્સિજન, જેનો ઉપયોગ વનસ્પતિ હવામાંથી કરે છે. એ જ રીતે પાણીમાંથી કયું પોષક તત્વ? તો તમે જાણો છો પાણીનું અણુસૂત્ર કયું થાય? H2O. હાઇડ્રોજન અને ઓક્સિજન રહેલો છે પાણીમાં, તો એમાંથી હાઇડ્રોજન મેળવે છે વનસ્પતિ. અને જમીનમાંથી, તો જમીનમાંથી વનસ્પતિ ઘણા બધા તત્વો મેળવે છે, એમાંથી નાઇટ્રોજન, મેગ્નેશિયમ, સલ્ફર, આ બધું જ મિત્રો વનસ્પતિ જમીનમાંથી મેળવે છે. સલ્ફર, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, બરાબર છે. એ જ રીતે બીજા પણ છે જે જમીનમાંથી મેળવે છે, મેંગેનીઝ. હું અલગ અલગ લખું છું, ઉપર નીચે એનું કારણ છે જે આપણે પાછળથી સમજીએ. ટૂંકમાં બધું જ જમીનમાંથી જ મેળવે છે, મેંગેનીઝ, બોરોન, આયર્ન, ઝીંક, કોપર, મોલીબ્લેડમ, મોલીબ્લેડનમ અને ક્લોરીન અને ક્લોરીન
तो कुल कितना पोषक तत्वों वनस्पति ने जरूर छे, तो वनस्पति ने भूमि माथी कुल कितना मळे छे जो, वनस्पति ने भूमि माथी कुल 13 छे, तमे गणशो तो ख्याल आवशे, 13 हवा माथी 2 अने पानी माथी एक आवश्यक तत्वों मेळवे छे मळे बराबर। तो आपणे याद राखीशुं, हवे मैं अलग अलग केम लख्युं छे एनी वात करीए, तो जे जमीन माथी कुल केटला मळे छे 13, भूमि माथी कुल 13 तत्वों मळे छे, एमांथी ઉપરના મેં કેટલા છે 6 તત્વો, ઉપરના 6 તત્વો એ વધુ માત્રામાં મેળવે છે, એની જરૂર એને કેવી હોય, વધુ વધુ આપતું હોય એમ, માટે એને ગુરુ પોષક તત્વો વધુ છે, એટલે એનું નામ છે ગુરુ પોષક તત્વો, અથવા તો બીજું એને આપણે કહીશું બૃહદ પોષક તત્વો, ગુરુ પોષક તત્વો અથવા તો બૃહદ પોષક તત્વો બરાબર છે। એ જ રીતે જે નીચેના 7 તત્વો છે, વધુ માત્રામાં 6 તત્વો એને શું કહીશું, ગુરુ પોષક તત્વો, ઓછી માત્રામાં 7 તત્વો મેળવે છે, ઓછી માત્રામાં એની જરૂરિયાત કેવા હોય, ઓછા પ્રમાણમાં એટલે ઓછી માત્રામાં મેળવે છે, એટલા માટે એને લઘુ પોષક તત્વો, ઓછું એટલે લઘુ, અથવા તો એને સૂક્ષ્મ પોષક તત્વો પણ કહેવાય છે બરાબર છે। તો આ મુદ્દે તમે નીચે પણ લખી શકો કે ભૂમિમાંથી 13 પોષક તત્વો મળે છે, જે પૈકી 6 તત્વો વધુ માત્રામાં મેળવે છે, જેને ગુરુ પોષક તત્વો કહે છે, એટલે એક મુદ્દો વધી જશે। એ જ રીતે આની વ્યાખ્યા પણ લખી શકું, ભૂમિમાંથી મળતા 13 તત્વોમાંથી 7 તત્વોની જરૂરિયાત ઓછી માત્રામાં હોય છે, આથી તેને ઓછી માત્રામાં મેળવે છે અને તેને લઘુ પોષક તત્વો કહે છે। હવે આ બંને વ્યાખ્યા નીચે લખશો એટલે બે મુદ્દા બીજા થઈ જશે। હવે આગળ જેમ આપણે તમે આગળના ધોરણમાં ભણ્યા હશે, પૌષ્ટિક આહાર નહીં લઈએ, સંતુલિત આહાર, તો સંતુલિત આહાર આપણે ન લઈએ તો આપણને શું થાય છે, રોગ થાય છે। એ જ રીતે પોષક તત્વોની જો ઉણપ હોય, આ બધા મોટાભાગના પોષક તત્વો વનસ્પતિને થોડા અંશે જોઈતા જ હોય, તો થોડી ઘણી પણ ઉણપ હોય તો વનસ્પતિમાં પણ ઉણપ સર્જાશે, એમાં શું સર્જાશે, ઉણપ, અને એનાથી એની વૃદ્ધિ પ્રજનન વગેરે અટકી જશે અથવા તો ઘટી જશે બરાબર। તો પોષક તત્વોની ઉણપને કારણે પણ વનસ્પતિની વૃદ્ધિ અને રોગો સામેની જે સંવેદનશીલતા હોય એના પર અસર પડે છે, એ મુદ્દો પણ આપણે લખી શકીએ। અને વધુ પાક ઉત્પાદન માટે જે જરૂરિયાત છે પોષક તત્વો, એ પોષક દ્રવ્યો ઉમેરવા આપણે જમીનમાં શું ઉમેરીએ છીએ, ખાતર ઉમેરીએ છીએ, જમીનમાં આપણે ખાતર દ્વારા જે પોષક તત્વો ખૂટતા હોય। હવે એમાં પણ જોવાનું હોય છે મિત્રો કે તમે ખાતર જોયા હોય તો એની ખાતરની જે થેલીઓ હોય એના ઉપર લખેલું હોય કે એ ખાતરમાં કયા કયા પોષક તત્વો છે, તમને આ બધા નામો જોવા મળશે ખાતરની થેલીઓ ઉપર। તો ખેડૂતને પહેલાં તો ખ્યાલ હોવો જોઈએ કે મારી જમીનમાં કયું પોષક તત્વ નથી, એ પહેલો ખ્યાલ હોવો જોઈએ। બીજી વસ્તુ, મેં જે પાક ઉગાડ્યો છે એને વધુ માત્રામાં કયું પોષક તત્વની જરૂર છે, માનો કે પાક એવો છે જેને મેગ્નેશિયમની વધુ જરૂર છે, જેમાં મેગ્નેશિયમની વધુ જરૂર છે, તો જીપ્સમ નામનું ખાતર આવે એમાં મેગ્નેશિયમ રહેલું હોય તો એ ખાતર ઉમેરશે, તો હવે પાકને જરૂર છે મેગ્નેશિયમની, ને મેગ્નેશિયમ જો જમીનમાં હાજર હોય તો પાકમાં કોઈ ઉણપ જણાશે નહીં, તો મેગ્નેશિયમ ઉમેરવાની જરૂર નથી। એવું નથી કે પાક મેગ્નેશિયમ માગે છે એટલે આપણે એને મેગ્નેશિયમ આપવું, આપણે જોવું પડે કે આપણી જમીનમાં એ ઓછું હોય તો જ ઉમેરવાનું છે। હવે થાય એવું કે જે ભારતમાં જે ખેતી થાય છે એમાં પહેલું તો ખેડૂતો પાસે નોલેજનો અભાવ હોય આ બધા, એટલા માટે એ તો દર વર્ષે જે ખાતર ઉમેરતા હોય એ ઉમેર્યા જ કરે, એ ક્યારેય એવું જોતા નથી કે કયું પોષક તત્વ, એમને પોષક તત્વનો ખ્યાલ જ હોતો નથી,
બરાબર છે, એટલે જ મેં આપણે પહેલે મુદ્દાની વાત કરી કે જે તકનીક યોજના હોવી જોઈએ એનો અભાવ હોય છે. ઓકે, તો આજે આપણે મિત્રો એક જ ટૂંકમાં લખી અને તૈયાર કરવાની થાય વનસ્પતિમાં પોષક તત્વો. લાસ્ટમાં ત્રણ મુદ્દા ઉમેરવાના થશે, ગુરુ પોષક તત્વની વ્યાખ્યા, લઘુ પોષક તત્વોની વ્યાખ્યા, ઉણપને કારણે શું થાય, અને છેલ્લો મુદ્દો લખવાનો કે આ બધા પોષક તત્વો ખાતર જમીનમાં ખાતર ઉમેરી અને પોષક તત્વોની પૂર્તિ કરવામાં આવે છે. બરાબર છે મિત્રો, તો આજના ટોપિકમાં આપણે પોષક તત્વો, હવે પોષક તત્વો ઉમેરવા આપણે શું કરીએ છીએ, ખાતર ઉમેરીએ છીએ. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ખાતર વિશેનો અભ્યાસ કરવાનો થશે. જય હિન્દ.